નમસ્તે વિદ્યાર્થી મિત્રો, જય સ્વામિનારાયણ. એક્ટિવ એજ્યુકેશન સ્કૂલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 4માં અંગ્રેજી વિષય ભણીશું. તો અંગ્રેજી વિષયમાં આપણે આજે 4 લાઇન બુકમાં લેટ્સ લર્નમાં આપણે એ ટુ ઝેડની કેપિટલ અને સ્મોલ લેટરની ABCD લખાવેલી છે. આજે આપણે એ ટુ ઝેડના સ્પેલિંગ લખીશું. તો વિદ્યાર્થી મિત્રો, આપણે સૌથી પહેલાં હેડિંગ લખીએ, એ ટુ ઝેડના સ્પેલિંગ. હવે ત્યારબાદ આપણે 4 લાઇન બુકમાં આપણે 2 લાઇન કરીશું ઊભી, એટલે કે 3 વિભાગ થશે. જેમાં આપણે પહેલા વિભાગમાં સ્પેલિંગ, તેની બાજુના વિભાગમાં તેનો ઉચ્ચાર અને છેલ્લે આપણે તેનો અર્થ લખીશું. તો ABCDમાં સૌથી પહેલો અક્ષર કયો આવે? તો કે એ. એ ફોર એપલ. એપલ એટલે સફરજન. તો આપણે 4 લાઇન બુકમાં સૌથી પહેલાં સ્પેલિંગ લખીશું, એ ડબલ PLE. એપલ એટલે સફરજન. PLE. એપલ એટલે સફરજન. એ પછી કયો અક્ષર આવે? બી. તો બી ફોર બેટ. BAT. બેટ એટલે બેટ. BAT. બેટ એટલે બેટ. બી પછી આવે સી. CAT. કેટ એટલે બિલાડી. જો વિદ્યાર્થી મિત્રો, આપણે એ ટુ ઝેડના સ્પેલિંગ લખીએ તો સ્પેલિંગનો પહેલો અક્ષર કેપિટલ લેટરમાં લખવાનો, બાકીના બધા જ અક્ષર સ્મોલ લેટરમાં, અને ઉચ્ચાર અને અર્થ છે એ આપણે હંમેશા 4 લાઇનમાંથી 2 બ્લુ લાઇનની વચ્ચે જ લખવાના છે. કોઈએ ઉપર નીચેની લાઇનમાં લખવાના નથી, 2 બ્લુ લાઇનની વચ્ચે જ આપણે ઉચ્ચાર અને અર્થ જે ગુજરાતીમાં લખીએ છીએ તે લખવા. હવે ત્યારબાદ કેટ પછીનો સ્પેલિંગ આવે ડોગ. તો લખીએ DOG. ડોગ એટલે કૂતરો. એના પછી એલિફન્ટ, ELE. PHANT. એલિફન્ટ એટલે હાથી. ત્યાર પછીનો સ્પેલિંગ આપણે લખીએ ફિશ, FISH. ફિશ એટલે માછલી. ત્યાર પછી એફ પછી આવે જી. GOAT. ગોટ એટલે બકરી. જો વિદ્યાર્થી મિત્રો, મારે અહીંયા પેજ પૂરું થઈ ગયું. હવે જો તમારે જગ્યા હોય તો એની નીચેની લાઇનમાં જ લખવાનું, અને તમારે પેજ પૂરું થઈ જાય તો તમારે પણ નવા પેજ ઉપર આવી રીતે આપણે 2 ઊભી લાઇન કરી અને ત્યાર પછી જ લખવું. તો જો વિદ્યાર્થી મિત્રો, આપણે આગળના પેજ ઉપર બકરી, ગોટ એટલે બકરી, ત્યાં સુધીના સ્પેલિંગ લખેલા છે. હવે તેની આગળનો સ્પેલિંગ આપણે લખીએ, HORSE. હોર્સ એટલે ઘોડો. તેના પછીનો સ્પેલિંગ લખીએ, ICECREAM. ફરીથી ICECREAM. આઈસ્ક્રીમ એટલે આઈસ્ક્રીમ. આઈસ્ક્રીમ.
આઈ પછી કયો અક્ષર આવે? જે. તો જે ફોર જગ. તો લખવાનું જે યુ જી. જગ એટલે જગ. કે આઈ ટી ઈ. કાઈટ એટલે પતંગ. ત્યાર પછી એલ આઈ ઓ એન. લાયન એટલે સિંહ. તો જો વિદ્યાર્થી મિત્રો, આપણે એલ આઈ ઓ એન લાયન એટલે સિંહ. હવે ત્યાર પછીનો સ્પેલિંગ એમ ઓ એન કે ઈ. મંકી એટલે વાંદરો. એન ઈ એસ ટી. નેસ્ટ એટલે માળો. ઓ ડબલ્યુ એલ. આઉલ એટલે ઘુવડ. આઉલ પછીનો સ્પેલિંગ આવશે પીકોકનો. તો લખીએ આપણે પી ઈ એ સી ઓ સી કે. પીકોક એટલે મોર. તો જો વિદ્યાર્થી મિત્રો, મારે અહીંયા પેજ પૂરું થઈ ગયું. હવે હું પાછળના પેજ ઉપર લખીશ. જો તમારે જગ્યા હોય તો આગળના પેજની જેમ નીચેની લાઇનમાં જ લખવું. તો સૌથી પહેલાં આપણે બે લાઇન કરીશું તો ત્રણ વિભાગ થશે. હવે જો આપણે આગળના પેજ ઉપર છેલ્લો સ્પેલિંગ લખાવેલો છે પીકોકનો. પી પછીનો અક્ષર આવે ક્યુ. તો ક્યુમાં લખીએ ક્યુ યુ ડબલ ઈ એન. ક્વીન એટલે રાણી. ત્યાર પછી આર એ ડબલ બી આઈ ટી. રેબિટ એટલે સસલું. ત્યાર પછીનો એસ યુ એન. સન એટલે સૂર્ય. એસ પછી આવે ટી. ટી આઈ જી ઈ આર. ટાઈગર એટલે વાઘ. ટી પછી આવે યુ. તો યુ ફોર અમ્બ્રેલા. યુ એમ બી આર ઈ ડબલ એલ એ. અમ્બ્રેલા એટલે છત્રી. યુ પછી આવે વી. વી એ એસ ઈ. વાઝ એટલે ફૂલદાની. વી પછી આવે ડબલ્યુ. ડબલ્યુ ફોર વોચ. તો ડબલ્યુ એ ટી સી એચ. વોચ એટલે ઘડિયાળ. ડબલ્યુ પછી આવે એક્સ. તો એક્સમાં સ્પેલિંગ લખીએ એક્સ એમ એ એસ. ટી આર ડબલ ઈ. ક્રિસમસ ટ્રી એટલે નાતાલનું વૃક્ષ. નાતાલ વૃક્ષ. એક્સ પછી આવે વાય. વાય ફોર યાટ. વાય એ સી એચ ટી. યાટ એટલે હોડી. હવે આપણે ઝેડનો સ્પેલિંગ બાકી છે તે નવા પેજ પર લખી લઈએ. એક સ્પેલિંગ બાકી છે તો એક જ લાઇનમાં આપણે લાઇન કરીશું.
Z for zebra. तो लखिए Z E B R A. Zebra એટલે zebra. તો જો આપણે A to Z ના સ્પેલિંગ લખ્યા, હવે બધા સ્પેલિંગ આપણે બોલીશું. તો A for apple, A double P L E. એપલ એટલે સફરજન. B for bat, B A T. Bat એટલે bat. C for cat, C A T. Cat એટલે બિલાડી. D for dog, D O G. Dog એટલે કૂતરો. E for elephant, E L E P H A N T. Elephant એટલે હાથી. F for fish, F I S H. Fish એટલે માછલી. G for goat, G O A T. ગોટ એટલે બકરી. હવે ત્યાર પછી બીજા પેજ પર આપેલા છે તે H for horse, H O R S E. horse એટલે ઘોડો. I for ice cream, I C E C R E A M. આઈસ્ક્રીમ એટલે આઈસ્ક્રીમ. આઈસ્ક્રીમ આપણે ક્યારે ખાઈએ? તો કે જ્યારે ગરમી હોય ત્યારે. વધારે આપણે ઉનાળાની ઋતુમાં આઈસ્ક્રીમ ખાઈએ છીએ. ત્યાર પછી જે ફોર જગ, જે યુ જી. જગ એટલે જગ. કે ફોર કાઈટ, કે આઈ ટી ઈ. કાઈટ એટલે પતંગ. પતંગ આપણે ક્યારે ચગાવીએ? તો કે આપણે જ્યારે ઉત્તરાયણનો તહેવાર હોય, 14મી જાન્યુઆરીએ, ત્યારે આપણે બધા પતંગ ચગાવીએ છીએ. અને 14મી જાન્યુઆરીને આપણે ઉત્તરાયણ સિવાય કયો તહેવાર કહીએ? તો કે મકર સંક્રાંતિનો તહેવાર. હવે કે પછી આવે એલ. એલ ફોર લાયન, L I O N. લાયન એટલે સિંહ. M for monkey, M O N K E Y. monkey એટલે વાંદરો. N for nest, N E S T. nest એટલે માળો. N પછી આવે O. O for owl, O W L. owl એટલે ઘુવડ. P for peacock, P E A C O C K. peacock એટલે મોર. જો આ વિદ્યાર્થી મિત્રો, આપણે આ બીજું પેજ પૂરું થયું. હવે પાછળના પેજ પર સ્પેલિંગ લખાવેલા છે તે બોલીએ. Q for queen, Q U double E N. queen એટલે રાણી. R for rabbit, R A double B I T. rabbit એટલે સસલું. S for sun, S U N. sun એટલે સૂર્ય. T for tiger, T I G E R. tiger એટલે વાઘ. U for umbrella, U M B R E double L A. umbrella એટલે છત્રી. V for vase, V A S E. vase એટલે ફૂલદાની. W for watch, W A T C H. watch એટલે ઘડિયાળ. X for Xmas tree, X M A S
TRWE એક્સમસ ટ્રી એટલે નાતાલનું વૃક્ષ, અથવા તો ક્રિસમસ ટ્રી એટલે નાતાલનું વૃક્ષ. વાય ફોર યોટ, YACHT યોટ એટલે હોડી. ABCDમાં છેલ્લો અક્ષર કયો આવે? ઝેડ. ઝેડ ફોર ઝીબ્રા, ZEBRA ઝીબ્રા એટલે ઝીબ્રા. તો વિદ્યાર્થી મિત્રો, જો આપણે આજના વિડીયોમાં A to Z ના સ્પેલિંગ લેટ્સ લર્નમાં આપણે A to Z કેપિટલ અને સ્મોલ લેટરની ABCD લખેલી હતી, એના પછી નવા પેજે હેડિંગ આપણે નોટબુકમાં લખાવેલું છે કે A to Z ના સ્પેલિંગ. આ રીતે હેડિંગ લખી અને તમારે સ્પેલિંગ, ઉચ્ચાર અને અર્થ પેજમાં વચ્ચે બે લાઇન કરવાની, એટલે ત્રણ સરખા ભાગ થશે, જેમાં પહેલા વિભાગમાં સ્પેલિંગ, બીજા ભાગમાં ઉચ્ચાર અને ત્રીજા ભાગમાં તેનો અર્થ. આવી રીતે તમારે 4 લાઇન બુકમાં A to Z સ્પેલિંગ ઉતારવા, અને આજના હોમવર્કમાં A to Z સ્પેલિંગ રફ બુકમાં એક વાર લખવા. નમસ્તે વિદ્યાર્થી મિત્રો.